આજે સ્થાનિક અને વૈશ્વિક બંને સંકેતો ખરાબ. ઓક્ટોબરમાં રિટેલ મોંઘવારી 14 મહિનાની ઊંચાઈએ, ત્યાં જ FIIs તરફથી વેચવાલી યથાવત. ગઈકાલે 3,500 કરોડની વેચવાલી, 32 સેશન્સમાં 1.5 લાખ કરોડથી વધારેની વેચવાલી. તો ગઈકાલે અમેરિકાના બજારોમાં જોવા મળી નફા વસૂલી. ગિફ્ટ નિફ્ટી આશરે 70 પોઈન્ટ્સ નીચે. પીએનબી હાઉસિંગ ફાઇનાન્સમાં 9.5% હિસ્સેદારી વેચી શકે છે ક્વોલિટી ઇન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગ્સ. 4.25% ડિસ્કાઉન્ટ સાથે આશરે 940 રૂપિયા છે ફ્લોર પ્રાઇસ. સૂત્રો મુજબ બજાર એક્સક્લુઝિવ સમાચાર. બીજા ત્રિમાસિકમાં BSEના સારા પરિણામ. QOQ બેસિસ પર આવક 23% વધી, જ્યારે નફામાં જોવા મળ્યો 31% ઉછાળો. માર્જિન પણ 47%થી વધારે 52% થયા. આજે આવશે નિફ્ટીની કંપની આઈશા મોટર્સના પરિણામ. 10% વધી શકે છે કંપનીનો નફો. માર્જિન્સમાં જોવા મળી શકે છે સુધાર. સાથે જ અપોલો હોસ્પિટલ, અપોલો ટાયર, દીપક નાઇટ્રાઇટ સહિત વાયદાની 7 કંપનીઓના પરિણામ પર રહેશે ફોકસ. તો આજે થશે સ્વિગીનું લિસ્ટિંગ. 390 રૂપિયા પ્રતિ શેર છે ઇશ્યુ પ્રાઇસ. 3.5 ગણો ભરાયો હતો IPO. અને ઝારખંડ વિધાનસભાની 43 સીટો પર પહેલા તબક્કાનું આજે થશે વોટિંગ. આશરે 680 ઉમેદવારોના ભવિષ્યનો થશે નિર્ણય.